જેને ગાંધીનગરમાં સારો પ્રતિસાદ મળ્યો ડભોડા ગામમાં હનુમાનજી મંદિરના હોલમાં વીસ બેડ નું આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યું જેથી શંકાસ્પદ લક્ષણ ધરાવતા લોકોની અહીંયા સારવાર અને કરી સંક્રમણ અટકાવી શકાય રાજ્યપાલ અને મુખ્યમંત્રી વિજય રૂપાણીની આ પહેલ બાદ ગામડાઓ અટકાવવા માટે આગળ આવ્યા ગાંધીનગરમાં સરપંચ અને તલાટીઓ પોતાના ગામમાં આઇસોલેશન સેન્ટર શરૂ કરી રહ્યા છે જેમાં ડભોડા ગામમાં જરૂરી દવા સહિતની વ્યવસ્થા ગોઠવી વીસ બેડનું આઇસોલેશન વોર્ડ તૈયાર કરાયું જેમાં ગામના દર્દીઓને ગામમાં જ સારવાર આપી શકાય ગુજરાતના સ્થાપના દિવસથી મારું ગામ કોરોના મુક્ત ગામનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે મુખ્યમંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવી અને એની સાથે જ ગાંધીનગર જિલ્લાના જે ગામો છે એ પોતાના ગામને કોરોના મુક્ત કરવા માટે સહયોગ આપવા તૈયારી કરેલી છે અનેક ગામોએ આ પ્રકારના નવતર પ્રયોગ કરીને પોતાનું ગામ કોરોના મુક્ત થાય એ માટેના પ્રયાસનો કર્યા છે અત્યારે આપણે જે ઊભા છે ત્યાં ડભોડા ગામ દ્વારા આ પ્રકારની બેડની વ્યવસ્થા કરવામાં આવી છે અહીંયા ડભોડા હનુમાનજીનું મંદિર છે ત્યાંના માં આ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે અહીં આવનાર કે ગામના કોઈ પણ કોરોના એ પોઝિટિવ સિન્ટેમેટિક દર્દીઓ હશે તેને અહીંયા રાખવામાં આવશે અને પૂરતી સારવાર કરવામાં આવશે આપણી સાથે ગામના સરપંચ પોતે જોડાયા છે વિચાર આવ્યો કેવી રીતે એનો અમલ થશે વિચાર એવો આવ્યો તો કે જ્યારે અમે જિલ્લા સદસ્ય શ્રી મીનાબેન લલિતસિંહ ઠાકોરના છે એમના હસમંડ અને હું અને હનુમાનજીના મંદિરના ટ્રસ્ટીઓશ્રીએ બધા ભેગા થઈને ગામના આગેવાનો કે ભાઈ આપણા આ ગામમાંથી મુક્ત હવે તો સોલેશનનો એક આપણો સગવડને સેવા આપીએ એવી આપણી પ્રાર્થના રાખ મંદિર દ્વારા પણ સામાજિક કાર્ય કરીને કોરોના મુક્ત ગામ ડભોળા બને એ માટે પ્રયત્નો થયો છે મંદિર દ્વારા શું કરવામાં આવ્યું છે મંદિર દ્વારા અહીંયા આ અમને આગેવાનોને વિચાર આવ્યો કે આપણે કઈ રીતે પ્રજાને મદદરૂપ બની શકીએ એના ભાગરૂપે અમે ચર્ચા કરીને ટ્રસ્ટીઓ જોડે અને હું પોતે પણ મેનેજિંગ ટ્રસ્ટી છું તો ચર્ચા કર્યા બાદ આ હોલ આ પ્રજાજનો માટે અમે ખુલ્લો મૂક્યો છે કોઈપણ જાતની ભૌતિક સુવિધા મંદિર ટ્રસ્ટ ઉપાડી લે છે દર્દીને જમવાની કે બીજી ત્રીજી હોસ્પિટલ જવા માટેના વાહનની સગવડ આ બધી સગવડો કરવા માટે મંદિર રાત દિવસ એક કરી અને કોઈપણ પ્રકારની તૈયારી બતાવી અને ખભો ખભો મિલાવી ગામની જોડે ઊભું છે આપણી ચેનલના માધ્યમથી હું કલેક્ટરશ્રી તેમજ સરકારશ્રીને એક રજૂઆત મેનેજિંગ ટ્રસ્ટી તરીકે કરવા માગું છું કે ભવિષ્યમાં અમારી પાસે ભૌતિક સુવિધાઓ બહુ છે અને મંદિરની આર્થિક સદ્ધરતા પણ સારી છે તો આપશ્રી આ અનુસંધાને વિચારીને આ વ્યવસ્થાને ઓક્સિજન રૂપી બેડ જો ઉપલબ્ધ થાય તો અમે કંઈ પણ કરી છૂટવા માટે અને પ્રજાજનો માટે કોઈ પણ ખર્ચો થાય તો અમે મંદિર ટ્રસ્ટ તૈયાર છીએ એ એ રીતની બહેધરી આપીએ છીએ લલિતભાઈ ખાસ કરીને આખું ગામ ભેગું થયું છે ગામે શું નક્કી કર્યું અહીંયા કયા પ્રકારના દર્દીઓ દાખલ કરવામાં આવશે અને કેવી રીતે સારવાર થશે ગ્રામ ગામડાના માણસોને કોરોનાથી માહિતગાર કરી એમને કોરોનાથી દૂર રહેવા માટે અમે થોડા એજ્યુકેટ કરી રહ્યા છીએ સાથે સાથે કોરોનાનું સંક્રમણ ઘટે એના માટે અમે મોલ્લે મોહલ્લે કોરોના વિરોધી આપણે ઉકાળાનું વિતરણ પણ કરી રહ્યા છીએ અને માસ્ક અને સેનેટાઈઝરનો ઉપયોગ વધારે વધારે થાય એના માટે એમને પ્રોત્સાહિત કરી રહ્યા છે બીજી વસ્તુ કે આ જે અમે આઇસોલેશન સેન્ટર ઊભું કર્યું છે એનો મુખ્ય ધ્યેય અમારો એવો છે કે ગામડામાં જનરલી પબ્લિક જે રહેતી હોય છે લોકોનું એક ઘર હોય તો ચાર પાંચ માણસનું ફેમિલી હોય એમાંથી એક વ્યક્તિ સંક્રમિત થાય તો બીજા માણસોને આઇસોલેટ કરવા માટેની કોઈ વ્યવસ્થા બીજો રૂમ હોતો નથી એવા સંજોગોમાં અમારું આ ડબોડિયા હનુમાનજી મંદિરનું ટ્રસ્ટ અમારી વારે આવ્યું છે અને એમણે એમનો આખો હોલ એમણે આપી દીધો છે અને જરૂર પડશે તો આજુબાજુના અમારા બીજા ઘણી સ્પેસ છે એનો પણ ઉપયોગ કરવા માટે એમને બાહિધારી આપી ચોક્કસ એવું કહી શકાય જ્યારે ગામનો આખો સહિયારો પ્રયત્ન થાય ત્યારે જ ક્યાંક ને ક્યાંક મારું ગામ કોરોના મુક્ત ગામ બની શકે છે અને તે માટેનો પ્રયત્ન જે પ્રકારે ડભોડાએ કર્યો છે એવા ગાંધીનગરના અનેક ગામો દ્વારા પણ કરવામાં આવી રહ્યો છે એટલે ચોક્કસ કહી શકાય કે ગુજરાત એટલા જ માટે કોરોના હારશે અને ગુજરાત જીતશે અને ગુજરાત અડીખમ પણ રહેશે કેમેરામેન રમેશ સ્ટુડિયો સાથે હિતલ પારેખ જી મીડિયા ગાંધીનગર